ઘણા બધા વખતથી કોંગ્રેસનો કબજો રહેલો છે, પરંતુ ચલાલા નગરપાલિકાની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ગામની પરિસ્થિતિ પણ એટલી જ વિપરીત છે. છતાં પણ આવનારા દિવસોમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાનું ચલાલા એટલે પરમ પૂજ્ય સંત દાન મહારાજનું ચલાલા. આ ચલાલા પાલિકામાં અમરેલી જિલ્લાનું સૌથી ઓછું મતદાન ધરાવતી અને ફક્ત 6 વોર્ડ 24 બેઠકો પર ચૂંટણી લડવામાં આવનાર છે. સીમાંકન કરતા દર વખતે 21 બેઠક હતી, પણ આ વખતની પાલિકાની ચૂંટણીમાં 24 બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાવાનો છે. સાથે NCP પણ 10 બેઠકો પર ઝુકાવી રહી છે અને ચલાલા પાલિકામાં 1985થી ફક્ત 2 વાર ભાજપ સત્તા પર આવી છે. બાકી કોંગ્રેસનો ગઢ ચલાલા ગણાઈ રહી છે. ચલાલાના જાહેર રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે. ગટરગંગા રોડ પર વહી જાય છે. સ્વચ્છતાના નામે પાલિકાની કામગીરી નબળી દેખાય છે, પણ સ્થાનિકોને પાલિકાની કામગીરીથી સંતોષ છે. શું અહીંયા સમસ્યા મુખ્ય શું છે, વાત કરજો. મારું નામ ઓમકાર સમાધાના પૂજારી મુકેશ ગિરીભાઈ બોલું છું. કે અહીંની સમસ્યા એ છે કે નવી માર્કેટ બંધ, પણ એનો ઉપયોગ થતો નથી. અને જો ચૂંટણી માથે આવે છે તો બેનો દીકરીને ગટરના પાણી માથે હાલવું પડે છે. તો વહેલી તકે માર્કેટ ચાલુ કરવા વિનંતી. મારું નામ શું અને અહીંયા તમારા ગટરની ને એવી કેવી સમસ્યા છે, વાત કરજો. મારું નામ પ્રદીપભાઈ ભુવા. ગટરની સમસ્યા એને અમને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ ગટરનું કોઈ નિરાકરણ લાવતા નથી. ગટર સાફ સફાઈ થતી નથી. ગટરની સફાઈની રજૂઆત કરીએ તો ઉપરથી માણસો મોકલી ખાલી કચરો લઈ લે, બાકીની ગટર એમને ભરેલી જ હોય છે. અને મચ્છરનો એટલો ત્રાસ છે, એનાથી માણસો બેસી શકતા નથી. અને એટલી બધી દુર્ગંધ મારે છે કે આજુબાજુની પબ્લિક પણ અહીંથી ભાગી જાય છે. નગરપાલિકાની ચૂંટણી છે, શું લાગે છે આ વખતે? નગરપાલિકાની ચૂંટણી છે, એમાં આ કામ જોતા એમ લાગે છે શું પરિણામ આવશે. ચલાલા શહેર વિકાસથી વંચિત જણાય છે. ગટરની ગંગા વહી રહી છે. રોડ રસ્તાઓ તૂટી ગયા છે. સ્થાનિકોને રોડ પર ગટરના પાણી પાસેથી પસાર થવું પડે છે અને ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. જ્યારે અદ્યતન શાક માર્કેટ બની તેને 4 વર્ષથી બેકાર બની ગયેલી છે, પણ શાક માર્કેટ જાહેર રસ્તા પર જ બેસે છે ત્યારે સ્થાનિકો શાક માર્કેટ અંગે પોતાની વ્યથા ઠાલવે છે. પાલિકામાં જે નગર શાક માર્કેટ બની ગઈ છે, પરંતુ બધા લોકો રોડમાંથી બેસે છે, કેવી અગવડતા પડે છે વેપારી તરીકે? ચલાલા શાસિત કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવી, માત્ર ને માત્ર ગ્રાન્ટ વાપરવાના હેતુસર બનાવવામાં આવી છે. લોકોના હિત માટે વાપરવા બનાવવામાં આવેલ નથી. એટલા માટે કે જે શાક માર્કેટ બનાવી છે એની મંજૂરી કલેક્ટરશ્રીની એમને લીધેલ નથી. ઠરાવ ઉપર એમણે બાંધકામ કરેલ છે. જ્યારે લોકો આજે પણ રોડ ઉપર બેસે છે ને આજે 25 વર્ષથી રોડ ઉપર બેસે છે. ચાર વર્ષથી નગરપાલિકા દ્વારા બનાવવામાં શાક માર્કેટ સડે છે અને લોકો ઢોર દ્વારા, ટ્રાફિક દ્વારા અને રોજ ગટર ઉભરાય છે અને ગંદકી દ્વારા ખૂબ પરેશાન થાય છે અને આના દ્વારા લોકોમાં ખૂબ રોગચાળો પણ ફેલાય છે. શાક માર્કેટ ફક્ત ગ્રાન્ટ વાપરવા માટે જ બનાવવામાં આવી છે. તંત્રની પરવાનગી વિના બની ગયેલી શાક માર્કેટ મંજૂર માટે તંત્ર પાસે હવે પડેલી છે અને 25 વર્ષથી શાક માર્કેટ રોડ પર જ બેસે છે. ઢોર ઢાકર રોડ પર કબજો કર્યો છે. ગટરના ગંદા પાણી અને મચ્છરના ઉપદ્રવથી લોકો કોંગ્રેસ શાસિત પાલિકાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, ત્યારે પાલિકાના વિપક્ષના નેતા જણાવી રહ્યા છે. નગરપાલિકાનું ઇલેક્શન આવ્યું છે, અહીંયા સમસ્યા મુખ્ય કઈ છે અને તમારા માટે આટલા ટાઈમથી ભાજપનું શાસન નથી, અહીંયા કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસને શું, ભાજપને શું રણનીતિ છે, તમે કઈ રીતે પછાડી શકશો કોંગ્રેસને આ વખતે? મારું નામ જયરાજ વાળા. મારી જવાબદારી ચલાલા નગરપાલિકા વિપક્ષના નેતાની છે અને હાલમાં પણ હું વોર્ડ નંબર 2માં ઉમેદવાર છું. બીજું, આપે જે વાત કરી કે છેલ્લા 15 વર્ષ થા ચલાલા શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. આ રાજ્યમાં પહેલાં માનનીય નરેન્દ્રભાઈ, ત્યાર પછી વિજયભાઈનું શાસન છે અને રાજ્ય સરકારે શહેરના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયા, રોડ રસ્તાના વિકાસ માટે 15 કરોડ જેવી માતબર રકમ ચલાલા શહેર માટે આપેલી છે. એમ છતાં પણ કોંગ્રેસીઓનો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમાં ચાલતી આ નગરપાલિકા અણઘટ, વહીવટ અને કોઈ પણ મેનેજમેન્ટના અભાવે, પૈસાની કોઈ કમી નથી, રાજ્ય સરકારે પુષ્કળ ફંડ આપેલું છે, એમ છતાંય અણઘટ વહીવટના હિસાબે આજે આ મેઇન બજારમાં નીકળો 15 કરોડ જેવી માતબર રકમ રોડ રસ્તા માટે આપ્યા છે. છતાં પણ 20,000ની જનતા, વેપારી મિત્રો જે મેઇન બજારમાં બેસે છે અને 20 ગામના લોકો જે હટાણો કરવા આવે છે આજુબાજુમાં, એ રોડ રસ્તાને આપ હાલત જોવો તો મેનેજમેન્ટના અભાવથી આજ ચલાલા શહેરની આ સ્થિતિ છે. બીજું, શહેરના વડીલો, આગેવાનો, સિનિયર સિટીઝનો, માતાઓ અને બહેનો બેસી શકે એ માટે સરસ બગીચો હોવો જોઈએ. બગીચા માટે પણ આ રાજ્ય સરકારે 50 લાખ જેવી માતબર રકમ આપી છે.
એમ છતાં પણ કોઈ પણ મેનેજમેન્ટ અણઘટ વહીવટ બગીચાને ગામના છેવાડે કાઢી આજે આપ ત્યાં પણ જુઓ, જો આપની પાસે સમય હોય તો આપ ત્યાં પણ જશો, ત્યાં બાવળિયા ઊભા છે, બાકડા, લાઈટો, હજી એક વર્ષ નથી થયું બગીચો બન્યો ને એનું પેમેન્ટ ચૂકવાનું એનું, પણ બગીચાનું આજે ચલાલા શહેરમાં અસ્તિત્વ નથી. શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું થશે? ચૂંટણીમાં લોકો કોંગ્રેસથી ત્રાસીમામ છે. આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો પૂર્ણ બહુમતીની સરકાર છે. લોકોને પણ ખબર છે કુવાડા કુવામાં હોય તો જ અવાડામાં આવવાનું છે. અને 15 વર્ષનો ભ્રષ્ટાચારથી લોકો ચલાલાની જનતા ત્રસ્ત છે. એટલે આ વખતે 15 વર્ષનું શાસન પછી આ 5 વર્ષ લોકો ચલાલાના નગરજનો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદરૂપી મત આપી સ્પષ્ટ બહુમતીની નગરપાલિકા બનશે એવો અમને વિશ્વાસ છે ચલાલાની શહેરની જનતા ઉપર. છેલ્લા 15 વર્ષથી એકધારું કોંગ્રેસનું પાલિકામાં શાસન છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી પાલિકા ખદબદી રહી છે. 15 કરોડ જેવી માતબર રકમ રોડ રસ્તા માટે આવી હતી, પણ ભ્રષ્ટાચારના બોરિંગથી કોંગ્રેસ શાસિત પાલિકાથી લોકો ત્રહિમામ પોકારી ચૂકેલા છે. બગીચા માટે 50 લાખ જેવી રકમ આપવામાં આવેલી, પણ બગીચામાં બાવળો ઊભા છે. આથી ચલાલાના સ્થાનિક આગામી સમયમાં ભાજપને જ મત આપે તેવો વિશ્વાસ વિપક્ષના નેતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભાજપના મહામંત્રીએ પણ પોતાની વાત રજૂ કરેલી હતી. મહામંત્રી જો આ વખતે જવાબદારી તમારી છે, શું રણનીતિ છે, સમસ્યા શું છે, વાત કરજો ને, જીતવા માટે તમે શું પ્રયત્નો તમારા છે? મારું નામ પ્રકાશ કારિયા છે, હું ચલાલા શહેર ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ચલાલામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાનું શાસન ચાલી રહ્યું છે, પણ લોકો આજે એ શાસનથી ત્રસ્ત થઈ ગયેલા છે. અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો મુદ્દો છે, લોકોને વિકાસ જોઈએ છે. ગુજરાતની સરકારે આ નગરપાલિકામાં લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, પણ અણઘડ વહીવટના કારણે લોકો સુવિધાથી વંચિત છે. શાક માર્કેટ, શોપિંગ સેન્ટરો, બગીચાઓ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જેવી સુવિધાયુક્ત યોજનામાં રાજ્ય સરકારે લાખો રૂપિયા આપ્યા હોવા છતાં નગરપાલિકા કોંગ્રેસ શાસિત હોય અને એમનો અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર વહીવટના કારણે લોકો સુવિધાથી વંચિત છે. એટલે લોકોએ આ વખતે મન મનાવી લીધું છે કે આ વખતે તો બસ ભાજપ જ, ભાજપને મત આપી અને શહેરનો સર્વાંગી વિકાસ થાય એવું લોકોએ મન મનાવી લીધું છે. અમને 100% આ દાન મહારાજની પવિત્ર ભૂમિ છે અને દાન મહારાજની પવિત્ર ભૂમિમાં દાન મહારાજને અમે આશીર્વાદ લઈ અને આ નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કર્યું છે, ત્યારે અમને આ જનતા ઉપર વિશ્વાસ છે કે 110% ચલાલામાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે એવો અમને વિશ્વાસ છે. પવિત્ર દાન મહારાજની ભૂમિ પર સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પણ કોંગી સત્તાધીશોની અણઆવડતના કારણે ચલાલા વિકાસથી વંચિત રહ્યું છે. ત્યારે ધારી ચલાલાના કોંગ્રેસ પ્રમુખ અને હાલમાં જ ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્ય પણ આ બાબતે વ્યથિત છે, ત્યારે તેમના ધર્મપત્નીએ જણાવેલું હતું કે 1985 થી અહીંયા કોંગ્રેસ શાસિત પાલી કરી છે, 2 વાર ભાજપ આવી હતી ત્યારે પણ જેવી પ્રમુખ હતા. આ વખતેની ચૂંટણીમાં શું લાગે છે? હજી ગામમાં રોડ, રસ્તા, ગટરના પ્રશ્નો યથાવત છે, શું કેવું તમારું? હવે આ વખતે પણ કોંગ્રેસનું શાસન જ આવવાનું છે, 100% નહીં પણ 110% વિશ્વાસથી અને આત્મવિશ્વાસથી કહી રહી છું. બીજી વસ્તુ કે તમે જે કહો છો કે રોડ રસ્તા, તો આ યોજના છે એ 5 વર્ષમાં પૂરી કરવા માટેની યોજના છે, અંડરગ્રાઉન્ડ ગટર યોજના. અને ત્યાર પછી જ્યાં જ્યાં ગટર યોજના પૂર્ણ થતી જાય છે ત્યાં ઉપર સીસી રોડથી ગામ મઢાતું જાય છે. 80% આજે ગામના રોડના કામ પૂર્ણ થવાના આરે છે, 10% ગટરના કામ પૂર્ણ થવાના આરે છે. નાની નાની ગલી, અમુક વિવાદવાળી ગલી હોય તો એ બાકી રહી ગઈ હોય, તો એ 5 વર્ષ પછી પાછું, હવે આ 19 તારીખ પછી શાસન પાછું કોંગ્રેસનું જ આવે છે, એટલે એમાં અમે બધા જ કારણ. ત્રિપાખિયા જંગ જેવું છે, NCP પણ 10 સીટો લડે છે, ત્રિપાખિયાનું કાંઈ ન આવે, કોંગ્રેસનું જ આવે. અહીંયા ચલાલાની જનતા છે એ જાગૃત જનતા છે. ચલાલાની જનતા ઉપર અમને ખૂબ જ આત્મવિશ્વાસ છે અને ચલાલાની જનતા હર હંમેશ અમારી સાથે રહી છે અને રહેવાની છે, કારણ કે સારા વ્યક્તિને સુકાન સોંપવું એ ચલાલાની જનતાની જવાબદારી છે અને એ સોંપશે પણ ખરા, અમને વિશ્વાસ છે જનતા ઉપર. સતત ચલાલા પાલિકા પર કોંગ્રેસનો કબજો રહ્યો છે અને આ વખતે પણ કોંગ્રેસ 110% પાલિકા જીતે તેવો વિશ્વાસ ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની અને પાલિકાના પૂર્વ પ્રમુખે વ્યક્ત કરેલો છે. રોડના 80% અને ગટરના 10% કામો જ પેન્ડિંગ હોવાનું જણાવેલું છે, ત્યારે ચલાલા નગરજનો આગામી 17 ફેબ્રુઆરીએ ભાજપ કે કોંગ્રેસ તરફ ઝૂકશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.